નમસ્તે બાળકો, ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. તમે બધા ચોપડી લાવ્યા છો, એમાં પાના નંબર 8 ખોલો. ખોલ્યું બધાએ? જુઓ, એમાં આપણે સૂચના વાંચીએ. અન્નનું લેખન, શબ્દો જોઈને લખો. તો જુઓ, અહીંયા કનો અને માત્રોવાળા શબ્દો આપેલા છે, તો આપણે શબ્દો વાંચવાના છે અને વાંચીને સારા અક્ષરે બે લીટીમાં લખવાના છે. તો ચાલો આપણે શબ્દ વાંચવાની શરૂઆત કરીએ. તમારે બધાએ પણ મારી સાથે વાંચવાનું છે. તો ચાલો વાંચો. સનેકાનો એકમાત્ર સો, નને દીર્ઘની સોની. તો ચાલો લખો હવે. સનેકાનો એકમાત્ર સો, નને દીર્ઘની સોની. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે બે લીટીમાં લખો છો ને. હવે આગળ, મને કાનો એકમાત્ર મો, ટને કાનો એકમાત્ર ટો, મોટો. તો ચાલો લખો. મને કાનો એકમાત્ર મો, ટને કાનો એકમાત્ર ટો, મોટો. લખ્યું? હવે આગળ, નને કાનો ના, નને કાનો એકમાત્ર નો, નાનો. લખો. નને કાનો ના, નને કાનો એકમાત્ર નો, નાનો. લખ્યું? સારા અક્ષરે લખો છો ને. હવે આગળ, બને કાનો એકમાત્ર બો, રને કઈને ર, બો ર. લખો બધા. બને કાનો એકમાત્ર બો, રને કઈને ર, બો ર. લખ્યું? હવે આગળ લખો. દને કઈને દ, ડને કાનો એકમાત્ર ડો, દડો. તો લખો. દને કઈને દ, ડને કાનો એકમાત્ર ડો, દડો. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે શબ્દો લખ્યા છે ને. સરસ. હવે સામે જુઓ. પને કાનો પા, વને કઈને વ, ડને કાનો એકમાત્ર ડો, પાવડો. તો ચાલો લખો. પને કાનો પા, વને કઈને વ, ડને કાનો એકમાત્ર ડો, પાવડો. લખ્યું? હવે આગળ લખો. આપણે વાંચીએ. રને કાનો એકમાત્ર રો, ટને કઈને ટ, લને કાનો એકમાત્ર લો, રોટલો. તો લખો. રને કાનો એકમાત્ર રો, ટને કઈને ટ, લને કાનો એકમાત્ર લો, રોટલો. લખ્યું? સારા અક્ષરે લખ્યું છે ને. હવે આગળ લખો. છને કાનો એકમાત્ર છો, કને કઈને ક, રને કાનો એકમાત્ર રો, છોકરો. તો લખો. છને કાનો એકમાત્ર છો, કને કઈને ક, રને કાનો એકમાત્ર રો, છોકરો. હવે આગળ વાંચીએ. પને કાનો એકમાત્ર પો, પને કઈને પ, ટને કઈને ટ, પો પ ટ. તો લખો. પને કાનો એકમાત્ર પો, પને કઈને પ, ટને કઈને ટ, પો પટ. લખ્યું બધાએ? સારા અક્ષરે લખ્યું છે ને. હવે આગળ, મને કાનો એકમાત્ર મો, રને કઈને ર, લને કાનો એકમાત્ર લો, મોરલો. તો ચાલો લખો. મને કાનો મા, ઉપર માત્ર, રને કઈને ર, લને કાનો એકમાત્ર લો, મોરલો. લખ્યું બધાએ? સારા અક્ષરે લખ્યું છે ને. સરસ. બધાએ બે લીટીમાં લખ્યું ને. હવે આગળ જુઓ, આપણે સૂચના વાંચીએ. વાક્યો જોઈને લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રો આપ્યા છે, એ ચિત્રો ઓળખવાના અને ચિત્રો ઉપરથી અહીંયા ઉપર વાક્ય બનાવેલું છે. તો આપણે વાક્ય વાંચવાનું છે અને વાંચીને બોલી બોલીને સારા અક્ષરે બે લીટીમાં લખવાનું છે. તો જુઓ, સૌપ્રથમ આપણે વાક્ય વાંચીએ. ઢને કાનો એકમાત્ર ઢો, લને કઈને લ, ઢોલ. ઢને કઈને ઢ, મને કઈને મ, ઢમ. ઢને કઈને ઢ, મને કઈને મ, ઢમ, ઢમ ઢમ. વને કાનો વા,
ગ ને એક માત્ર ગે વાગે, છ ને એક માત્ર છે છે, અને પૂર્ણ વિરામ. આપણે વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ કરવાનું એટલે આપણું વાક્ય પૂર્ણ ગણાય. તો ચાલો વાંચો. ઢોલ ઢમઢમ વાગે છે. હવે આપણે બોલીને સારા અક્ષરે લખવાનું છે. બે લીટીમાં લખો. ધનિકાનું એકમાત્ર ઢો, લ ને કહીને લ, ઢોલ. ઢને કહીને ઢ, મને કહીને મ, ઢમ. ઢને કહીને ઢ, મને કહીને મ, ઢમ. વનિકાનો વા, ગને એકમાત્ર ગે, વાગે. છને એકમાત્ર છે, અને પૂર્ણ વિરામ ઢોલ ઢમઢમ વાગે છે. લખ્યું બધાએ? સારા અક્ષરે બે લીટીમાં લખ્યું છે ને, સરસ. હવે આગળ આ છે બગલાનું ચિત્ર. બને કહીને બ, ગને કહીને ગ, લને કાનું એકમાત્ર લો, બગલો. સને કહીને સ, ફને એકમાત્ર ફે, દને કહીને દ, સફેદ. હને કાનું એકમાત્ર હો, યને કહીને ય, હય. છને એકમાત્ર છે, અને પૂર્ણ વિરામ બગલો સફેદ હોય છે. તો ચાલો લખીએ. આપણે બધાએ બોલીને સારા અક્ષરે બે લીટીમાં લખવાનું છે. બને કહીને બ, ગને કહીને ગ, લને કાનું એકમાત્ર લો, બગલો. સને કહીને સ, ફને એકમાત્ર ફે, ધને કહીને દ, સફેદ. હને કાનું એકમાત્ર હ, યને કહીને ય, હય. છને એકમાત્ર છે, પૂર્ણ વિરામ બગલો સફેદ હોય છે. લખ્યું બધાએ? બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને, સરસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દો જોઈને લખ્યા અને નીચે વાક્યો પણ લખ્યા. હવે સામેના પાન ઉપર જુઓ. જે ગૃહકાર્ય આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી નોટમાં અને ચોપડીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે. આવજો.